આવતીકાલે ગણેશ વિસર્જન છે. 10 દિવસ બાપાને રંગે ચંગે રાખ્યા બાદ આવતીકાલે જયારે વિસર્જનની ઘડી આવી ગઈ છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો 5 ફૂટથી નીચેની જેટલી પણ મૂર્તિઓ હશે તે કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવશે. ત્યારે હાલમાં આપણે હમણાં રામજી ઓવારા ખાતે છે કે જ્યાં તમે જોઈ શકો છો કે વિસર્જનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને જે કૃત્રિમ તળાવ છે તે બનીને તૈયાર છે. ત્યારે આવતીકાલે કઈ રીતની વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે, કેટલા વાગ્યાથી વિસર્જિત મૂર્તિઓ કરી શકાશે તે વિશે જાણીશું. આપણી સાથે કેટલાક સ્વયંસેવકો છે કે જેઓ આ કાર્યમાં જોડાયેલા છે, આપણે તેમની સાથે વાત કરીશું. છેલ્લા 27 વર્ષથી રામજી ઓરા પર વિનામૂલ્ય ગણપતિ વિસર્જન કરવામાં આવે છે અને છેલ્લા 7 વર્ષથી કૃત્રિમ તળાવનો આવિષ્કાર જ્યારે થયું, જ્યારે કાયદો લાગુ પડ્યો ત્યારે અહીં કૃત્રિમ તળાવ આપણે લાગુ પડ્યું છે. અને કૃત્રિમ તળાવમાં રાજ્યની યુવક મંડળના 300થી વધુ સ્વયંસેવકો સેવા આપે છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બી વિશેષ સેવા રહી છે. જેવી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો એ સંપૂર્ણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપ્યું છે અને સુરક્ષા માટે એના અહીં આપણે લગભગ 250 જેટલા પોલીસ સ્ટાફ અહીંયા ખરેખર ગોઠવી દેવામાં આવ્યો છે. અરવિંદ પોલીસ દ્વારા એમની પણ કામગીરી ખૂબ સારી છે અને ગણેશ ભક્તો હજુ પણ થોડી ઘણી જગ્યાએ મોટી મૂર્તિઓ સ્થાપન થઈ છે. આવતા વર્ષે થોડી મૂર્તિની હાઈટ નાની કરીએ અને ગઢના આંગણે જ વિસર્જન કરીએ એવો આપણે સંકલ્પ લઈને આ વર્ષે વિસર્જન કાર્ય આપણે પૂર્ણ કરીશું. સુરેશભાઈ, એ જણાવશો કે આજે વિસર્જનમાં જે પાણી લાવવામાં આવે છે એ કઈ રીતનું હોય છે? કારણ કે ક્યારેક ગણેશ ભક્તોની લાગણી દુભાઈ એવા પણ દ્રશ્યો આપણે આગળ જોયા. સ્ટાર્ટિંગમાં જ્યારે પ્રથમ વર્ષે જ્યારે કૃત્રિમ તળાવનો આવિષ્કાર કરવામાં આવ્યું ત્યારે લોકોને આ સમજ હતી કે કૃત્રિમ તળાવ એટલે શું અને પાણીમાં કેવી રીતે વિસર્જન થાય અને કયું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓફકોર્સલી આ પાણી તાપી નદીનું જ પાણી છે. અમારા તરફથી આયોજક તરફથી આ નદીમાં કાશ્મીરના વિદ્વાનો દ્વારા એને સિદ્ધ કરીને 11 નદીનું પાણીને જળાભિષેક કરાવીને શાસ્ત્રો વિધિ એને પૂજન કરીને આ પાણીને અમે સિદ્ધ કરીને ત્યારબાદ અમે ગણપતિ વિસર્જન કરીએ. અન્ય સ્વયંસેવક પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી ધર્મેશભાઈ, આપ જણાવશો આવતીકાલ માટે આપ દ્વારા કઈ રીતની તૈયારીઓ રહેશે અને શું કહેશો ખાસ ગણેશ ભક્તો? ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એ ગણેશ ઉત્સવ ગણાય. છેલ્લા 11 દિવસથી રંગે ચંગે ગણેશ ભક્તિ થઈ છે. ગણેશ આયોગો દ્વારા ગણેશની જે કંઈ વિવિધ પૂજન અર્ચના થઈ છે, હવે આવતીકાલે જ્યારે સવાલ છે વિસર્જનનો, તો મારી દરેક આયોજકને એક નમ્ર અપીલ છે કે સવારે વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢે તો બપોર સુધીમાં વિસર્જન યાત્રા સંપૂર્ણ થઈ શકે. આમ શાસ્ત્ર મુજબ સંધ્યાકાળ પછી વિસર્જન મનાઈ ગણાય છે, તો સંધ્યાકાળ પહેલા વિસર્જન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ એવી આયોજકને નમ્ર અપીલ છે. અને એ સિવાય તમે કઈ રીતની તૈયારીઓ રહેશે, કઈ રીતના તમારા સ્વયંસેવકો તૈનાત રહેશે અને કદાચ કોઈ અનિચ્છનીય ઘટના થાય તો કઈ રીતની તૈયારી? ખરેખર આ પ્રશ્ન તમારો બરાબર છે, કારણ કે સુરતમાં 420 જેટલા સ્વયંસેવકો પોલીસ કમિશનર દ્વારા મને ઓળખ કાર્ડ સાથે આપવામાં આવ્યા છે. આ મારા સ્વયંસેવકો શહેરના વિવિધ વિસ્તારોમાં રહેશે. ક્યાંક ને ક્યાંક આ સોશિયલ વાયરલ કે સોશિયલ અફવાઓથી દૂર રહેવા માટે દરેકને જાગૃત કરશે. તેમ છતાં પણ કંઈક એવું લાગે તો પોલીસના નજીક જાણ કરશે. PIDCB જો કંઈક અધિકારી ત્યાં હશે તેમને જાણ કરશે, તરત ઘટનાને પૂર્ણ કરી દેવામાં આવશે. જી બિલકુલ. તો આવતીકાલે જ્યારે વિસર્જન છે તો તેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે અને ખાસ કરીને ગણેશ ભક્તોને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જેટલું વહેલી સવારે બની શકે એટલું વિસર્જન કરવામાં આવે કે જેથી શાંતિપૂર્ણ રીતે વિસર્જનની પ્રક્રિયા થઈ શકે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.